नमस्कार वहाला मित्रों, आप सबनों अमारी चैनल में स्वागत है। मित्रों आ जिलाओं में धोधमार वरसादनी संभावना तेमज मित्रों सौराष्ट्र कच्छ अने समग्र गुजरात में तोफानी पवन साथे जोवा मळशे वरसाद। अने मित्रों वावाझोडुं त्राटकवानी संभावना अने अरबी समुद्र में जोवा मळी रह्यो छे तूफान। तो मित्रों जे पण मित्रों आपणी चैनल में पहली बार मुलाकात लई रह्या होय एवा तमाम मित्रों ने आपणी चैनल सब्सक्राइब करवा नम्र विनंती छे अने साथे साथे लाइक करजो अने तमारा मित्र सर्कल में शेर करजो। तो मित्रों हवे वात करीए आपणे राज्यनी अंदर आगामी दिवसोनी अंदर गाजवीज साथे वरसादनी हाल शक्यताओ हवामानी आगाही अनुसार शक्यताओ व्यक्त करवामां आवी रही छे। आ उपरांत मित्रों चोमासुं 2021ની આપણે વાત કરીએ તો મિત્રો સતત 2 વર્ષથી રાજ્યમાં ચોમાસા દરમિયાન વરસાદ જે છે એ 30-35% વધારો નોંધાયો છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો આ વર્ષનો ચોમાસું પણ એકંદરે સારું રહે એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે જ રાજ્યની અંદર ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે। આ ઉપરાંત પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે જ મિત્રો 26-29 મે આસપાસ કેરળ રાજ્યમાં ચોમાસું સક્રિય થવાની પણ શક્યતાઓ છે। સાથે સાથે કેરળમાં ચોમાસું સક્રિય થયા બાદ લગભગ 1 અઠવાડિયા પછી ગુજરાતમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થઈ જાય અને ત્યારબાદ ચોમાસું પણ એક્ટિવ થઈ જાય એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અને આ સાથે જ મિત્રો હાલ અમુક વિસ્તારોની અંદર જે છે એ ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે જેની મિત્રો 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પણ કહી શકાય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેની સમગ્ર નવી અપડેટ આવશે એમાં મેં તમને જણાવતા રહીશું। તો મિત્રો ત્યાં સુધી જોડાઈ રહેજો અમારી ચેનલ સાથે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।